એની સાથે રસૂલ સાથે વાતો કરી રહ્યો છે. હાથમાં એ હાડકું હતું, એને હાથ હાડકા ઉપર જોર લગાડ્યો અને હાડકું દૂર થઈ ગયું. ખુદાવંદે કરીમ કુરાન મજીદની આયત નાઝિલ કરી. ઉમૈયાએ સવાલ કર્યો, આઈ રસૂલ, જે પોતાને રસૂલ કહે છે, આ હાડકું હવે તો દૂર થઈ ગયું, હજી આના પછી કહે છે? તો કઈ આયતો નાઝિલ થઈ? કુરાન મજીદનો 36મો સૂરો સૂરે યાસીન આખરી આયતો. بسم الله الرحمن الرحيم وقال من يحيي العظام وهي رميم قل يحيي الذي انشاها اول مره وهو بكل خلق عليم. ایک صلاۃ پڑھی محمدی وائل محمد اللہ اللهم صل علی محمد وعلى محمد. انو کیو سوال کرے سمیا کیا نے پاچو کون جیوت کرسے سجیون کرسے ہے عجب تھوان પેલે તો હાડકા હતા એ નહીં, હવે હાડકા દૂર તો છે કમ સે કમ. અરે જેનામાં એ તાકાત છે કે હાડકા વગર હાડકાની પેદાઈશ કરી દે, તો હાડકાની જે દૂર હોય એમાંથી હાડકું વગર એ પેદા કરી દે તો નવાઈ શું છે? અરે એ ખાલિક છે, એ અલીમ છે, એ પરિવાર બધાને સજીવન કરશે. બસ રસૂલ ઇસ્લામને આ અકીદો મુશ્કેલ થઈ પડ્યો હતો કે એક જિંદગી છે આ જિંદગી બાદ. અઝીઝાને મહતરમ, એ આના પછીની જે જિંદગી છે ને, મેં આજે તમહીદ બાંધી કે તમને વિષયની અંદર દાખલ કરાવું કે અઝીઝાને મહતરમ, એ જમાનાના નવા નવા મુસલમાનોના ગળેથી એ વાત નહોતી ઉતરતી કે હા મોત પછી પણ કોઈ જિંદગી છે. પણ આપણે તો કટાયેલા, ઘેડા, વૃદ્ધ, ઝઈફ મુસલમાન છીએ ને, જમાનાથી આ ઇસ્લામ ઉપર અમલ કરીએ છીએ. ગોયા ઇન્શાઅલ્લાહ મારો અને તમારો એ અકીદો પાક્કો જ છે કે નહીં આ જિંદગી પછી કોઈ એક ઓર જિંદગી છે. પણ એ જિંદગીને આપણે નામ ફક્ત મોતનું આપી દીધું છે. ખુદાવંદે કરીમે એ જિંદગીને, એ આ જિંદગી બાદની જે મરહલો છે, એ જિંદગીનું નામ કોઈ બીજું આપ્યું છે. એટલે આ આશરા દરમિયાન આપણો વિષય એ રહેશે. કાલથી ને મારી વાતચીત થઈ ગઈ છે તમારા સંચાલકો સાથે, અજબ છે, આજે દેખાતા પણ નથી, હા એરપોર્ટ ગયા છે. કાલથી અહીંયા આફિશે થઈ જશે કે આપણો વિષય શું હશે, જેથી કરીને તમારી યાદ તાજા રહી, મારી પણ યાદ તાજા રહી, કે આ જિંદગીને છોડવા બાદ જે જિંદગીનો મને અને તમને સામનો કરવાનો છે, એ જિંદગીનું નામ મોત નથી, ખુદાએ એનું બીજું કઈ નામ રાખ્યું છે. પણ અમુક વસ્તુ આગી આવે છે, એટલે આ અશરાનું આપણું સરનામું હશે એડ્રેસ. કુરાન મજીદનો બે આયત હશે, સૂરે યુનુસ કુરાન મજીદનો 10મો સૂરો આયતનું નિશાન 7 અને 8, શપિત્ર 10 વર્સે. خداوند کریم میں ارشاد فرمائے چھے کہ بسم اللہ الرحمن الرحیم ان الذين لا يرجون لقاءنا بلا سنکوچ کھرے کھر اے لوگو جے اماری ملاقات نے نتی اچھتا امرحلہ نے خدا شو نام دیئے چھے ملاقات ان الذين لا يرجون لقاءنا کھرے کھر જે લોકો અમારી મુલાકાત કરવાને તૈયાર નથી, કારણ એ છે વરદુ બિલ હયાતી દુનિયા. પહેલું કારણ એ છે કે અલોકો આ દુનિયાની જિંદગીથી રાજી થઈ ગયા. વઅતમઉન બિહા, આ દુનિયાની જિંદગીથી અલોકોને ઘણું સુકૂન અને ઇત્મિનાન છે. એટલું જ નહીં, વલ્લદીન હુમ અન આયાતિના ગાફિલૂન, અને એટલું જ નહીં, અમારી નિશાનીઓથી ને પણ આ લોકો ગાફિલ છે. આ લોકોને ભાન નથી કે ડગલે અને પગલે આ લોકોના હિર્દ ગિર્દ અમારી નિશાનીઓ છે, પણ ગાફિલ છે, ગફલતમાં, ગફલતની નીંદમાં સુતેલા છે. ઉલાઈકા માઉઅમુના, આ લોકો જે અમારી મુલાકાત કરવાને તૈયાર નથી, કારણ કે દુનિયાની લાલચ મોહબ્બત એનાથી આ લોકો રાજી થઈ ગયા, એનાથી ઇત્મિનાન મળી ગયું, અમારી નિશાનીઓથી ગાફિલ થઈ ગયા છે. આ લોકો જે છે, આ લોકોનું આખરી ઠેકાણું જે છે એ નાર છે.
અને એમ નહીં કે અમને મનસ્યું તો એટલે વા અમે મોકલાવ દેશો લોકો જિંદગી બાદ ખુદા આપણને ફ્રેન્ચી ની અંદર કહું કે એવિટેશન લઈ રહ્યો છે, કંકોત્રી આવું છે મારી મુલાકાતે. અને કેમ મુલાકાત ના હોય? રોજમર્રાની સાંભળેલી રિવાયત અને હદીસ હજાર વાર તમે એ સાંભળેલી હશે, પણ આ આયતની દલીલને પેશ કરવા માટે જરૂરી છે કે એ રિવાયતનો હું સહારો લઉં. કોણે રિવાયત નથી સાંભળી? ખુદાનો એક દોસ્ત છે ખલીલુલ્લાહ જનાબ ઇબ્રાહીમ. એક વખતનો બનાવ છે, મલિકુલ મોત આવ્યા છે, સવાલ ત્યાંથી ઉત્પન્ન થયો. કહ્યું અજીબ્ત ઝાઇરન અમ કાબિદા, અહી મલિકુલ મોત શા માટે આવ્યા છો? ઝિયારત દુઆ સલામ માટે કે રૂહને કબ્જ કરવા માટે? તો કહ્યું જીબ્ત કાબિદા, રૂહને કબ્જ કરવા માટે આવેલો છો. તો ફોરન સવાલ પાછો ઉત્પન્ન થયો. કહ્યું જિબ્રાઈલ, કહ્યું મલિકુલ મોત, જરા ખુદાથી સવાલ તો કરો. શું કોઈ દોસ્ત બીજા દોસ્તને મારી નાખે? તો ત્યાંથી એક ઓર પ્રશ્ન આવ્યો જેનો ઉત્તર ખુદાએ આપ્યો. કયો મલિકુલ મોત, ઇબ્રાહીમને જઈને સવાલ કરો, શું કોઈ દોસ્ત પોતાના દોસ્તની મુલાકાત નથી ચાહતો? બસ દોસ્ત અને મુલાકાતની વાત આવી હતી. ઇબ્રાહીમે કહ્યું મલિકુલ મોત તારું કામ કર, મને મારા દોસ્તની મુલાકાત કરવી છે. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. તો મોત જે છે એને આપણે નામ દઈએ છીએ મોતનું, પણ ખુદાએ કહ્યું જે લોકો ખુદાની મુલાકાત ઇન લધીના લાયર જુના ઘરે જઈને, ઇન્શાઅલ્લાહ આશા છે કે આટલા 200-300 જેટલા તમે છો એમાં એક તો ઘરે જઈને તપાસતો હશે કે ઓલો રિવાયત જે લીએ છે રેફરન્સ એ બધે ખીચાના કાઢેલા છે કે કંઈક છે કુરાનમાં આવી બધી આયતો. કોઈક એક ઇન્શાઅલ્લાહ તપાસતો હશે ઘરે જઈને કે હાલ તો હું ફ્રેન્ચીમાં જરા તરજુમો જોઈ જોઉં કે શું તરજુમવાનું થાય. તો આપણા અશરાવ વિશે chapitre 10 verset 7 à 8, ceux qui n'espèrent pas notre rencontre. Mangi che nahi amari mulaqat a logo ne karvi j nahi. Ane khalil e khuda e batavyu ke aa maut je che e khuda ni mulaqat karvano ek zariyo che. To mulaqat jyare thai to e mulaqat ni taiyariyo karvani che. એટલા માટે ઇસ્લામની અંદર એક મસાલો છે અને એક હદીસ મને યાદ આવી જાય છે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ ની. અને ગાલિબન રસૂલ ઇસ્લામની પણ એ જ હદીસ છે કે જેમાં આપનું કથન છે અન્નાસુ નિયામ ઇઝા માતુ સ્તયકદુ, માણસો બધાય સૂતેલા છે ગફલતની નીંદમાં છે, મરી જશે ને આપણે ત્યાં જયારે કોઈ અલ્લાહની રહેમતે પહોંચી જાય તો ત્યારે સુઈ જાય ના. આ બીજી મજલિસ છે, તમને બધું ઊંધું શીખાડો છું ના. આપણી નજરમાં દુઃખી કોણ જે બિચારો બહુ રોતો હોય? રસૂલની નજરમાં દુઃખી કોણ હતું જે આંખો થીને આંસુ ના ખેરી શક્યો? અહીંયા પણ એ જ મસલો છે. રસૂલે ખુદાની નજરમાં બીજું કઈ છે, આપણી નજરમાં બીજું કઈ? કોઈ અલ્લાહની રહેમતે પહોંચી ગયો, આપણે કહી ગયું કહી નાખ્યું બિચારો સુઈ ગયો, વા રસૂલ ઇસ્લામ ઊંધું કહે છે, હાલમાં બધા સુતા છો, મોત જ્યારે આવશે તો નીંદમાંથી જાગી જશો કે હાય ક્યાં પહોંચી ગયા. અજીઝાને મહતરમ, આ મુલાકાતની તૈયારી કેમ કરવી? અજીબ છે, પૂરા અશરાનું આપણું મૌઝુ એ હશે. એક શખ્સ રસૂલ ઇસ્લામ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ પાસે આવ્યો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. ઇરશાદ ફરમાવ્યો, યા રસૂલ અલ્લાહ અતઅઝનુ લી અન અતમન્ના અલ મૌત,
اے خدا نا نبی خدا نا رسول شو تمو منے اجازت آپو چھو کہ ہوں موت نی تمنا کروں؟ آوا سوال بدانی زبان اوپر نہ آوے. یا رسول اللہ تب اجازت آپو چھو کہ ہوں موت نی تمنا کروں؟ تو عجیب جات تو جواب رسول خدا آپیو چھے. رسول اسلام کہیوں ان الموت شيء لا بد منه وسفر طويل وينبغي لمن اراده ان يرفع معه عشر هدايا. طيب بھائی موت دی تمنا نہیں شو بات کرے سو تمنا نہیں کرنے تو یہ اگے جس تنے کبھی کے نہ کبھی آ موت اے بھی حقیقت چے دیندار ہوئے کہ ناستک ہوئے مذہبی ہوئے کہ بے مذہب ہوئے خوایا ہوئی کہ آتے ہوئی آئے وہ مسئلو چھے کہ جمع کوئی نہیں شکل. تو رسول نے جس سوال کروا ماں آبی ہو تو انہوں جواب رسول نے خدا ہی نا پھر سوال ہے تو تم اجازت آپ کو کہ موت نہیں تمنا کرو. رسول نے کہی دی دو نیجا الفاظ ماں کہ جو بھائی موت نہیں تمنا تو کر نہ کر اے جواب نہ آبی کہ بھائی موت تو حتمی چھے یہ تو آوانو چھے અને મોત પછી બહુ જ લાંબી સફર છે અને જે ચાહે છે કે આ સફર અખ્તિયાર કરે આ સફરમાં જાય એના માટે જરૂરી છે કે એ સાથમાં 10 હદિયા લઈને જાય. 10 અંબારો આપણી જબાનમાં અંબારો અંબારો આ સાથે કપ છે એટલે આપણા આશરાનું ચિત્ર છે મોતની તૈયારી યા તો મોતનું ભાતું. શું તૈયારી મને અને તમને કરવાની છે? આ સફર બહુ જ લાંબી છે અને આ સફરની તૈયારી જે રસૂલ ઇસ્લામ આપણને બતાવશે એના ઉપર ઊંડાણથીને નજર કરશો તો ગોયા રસૂલ આપણને બતાવી રહ્યા છે કે જે મોત પછી તને કામ આવવાનું છે એને પહેલે જિંદગીમાં અપનાવ. કારણ કે અહીં જ આજ જિંદગીમાં એ તારા કામની વસ્તુઓ છે અહીં જ તારી જન્નતને તું બનાવી શકે છે. અગર આ 10 ગિફ્ટ પેક એ પેક હોય છે ને કોફરે આપણી જબાનમાં કહીએ કોફરેમાં ખબર નથી દાંતી ફિરિસ હોય ઓજે ટોયલેટ હોય પરફ્યુમ હોય એક બ્રોસ હોય આમે ફરતો હોય ઓમે ફરતો હોય કુફરે. રસૂલે ખુદાએ કહ્યું આ સફર બહુ લાંબી છે 10 હદિયા તૈયાર કરવાના છે અને ઇન્શાઅલ્લાહ તઆલા એ અંદાજ તીને તમે મેમો ટેકનિક આપું છું કાલે પૂછીશ અહીંથી ઇન્શાઅલ્લાહ અગર જીવતા રહ્યા તો પૂછીશ કે આજે મેં શું પડ્યું ને પછી કાલે અનુસંધાન થશે. ત્રણ પહેલા હદિયા સવાલ કરનારે સવાલ કર્યો યા રસૂલલ્લાહ વ માહિયા આ ક્યાં હદિયા લઈ જવાના છે? તો રસૂલે ખુદાએ ગણતરી કરાવવાનું શરૂ કરી દીધું. કહ્યું હદિયતુ ઇઝરાઈલ વ હદિયતુ અલ-કબર વ હદિયતુ મુનકર વ નકીર વ હદિયતુ અલ-મીઝાન વ હદિયતુ અસ-સિરાત وهدية مالك وهدية رضوان وهدية النبي وهدية جبرائيل وهدية الله تعالى. 10 هدية لي جوانا تساتي كفر بيت جسدي تيار كرينا اتار تيني انا رستاو جيسي اي بدين زباني ياد ري جاشي 3 2 2 3 કેટલા થયા? 10. અહીંયા બધા ફૂટબોલના શોખીન છે કટકટ જો હોય. આજનો રસૂલે ખુદા આપણો કોચ છે એ કહે છે તારી ફૂટબોલની એક પીસ પહેલે 3 મસાલા. પહેલે ઇઝરાઈલ મલેકુલ મોત આવશે પહેલે. શું છે? ડિફેન્સ. મલેકુલ મોત પહેલે એનો હદિયો તૈયાર કરી નાખજે. પછી મલેકુલ મોત બાદ ખબર આવશે કબરનો હદિયો તૈયાર કરી નાખજે. ખબર પછી કબરમાં કોણ આવશે? નકીરે મુનકર નકીર એ બધાયના હદિયા તૈયાર કરી. જ્યારે આ મરહલો પસાર થઈ જશે ને
તો બીજા આભા શાસ્ત્ર પહેલા બિલિયો ડિફેન્સિવ મસલો આવશે કેનો મીઝાન અમલ જોખવામાં આવશે તરાઝુમાં બલાન્સમાં એ મીઝાનમાં પણ યા માટે પણ હજીઓ તૈયાર કરીને લાવજે જ્યારે અમલ નામું જોખાઈ જશે પછી પૂરે સરાત ઉપર પસાર થવાનું છે હજી કોણ છે આ મિલિયો ડિફેન્સિવ હજી ત્રણ બે પછી આતંકવાદીને મદદ કરવા વાળા બીજા બે એ બહુ એફોર્ટા છે એ જો પાસ ના કરે તો ભી ના કરે કોણ છે આ બે કયો હદી એ તો માલિક જહન્નમ નો દરોગા છે ને એનું નામ માલિક છે જે જહન્નમ ના દરવાજા ઉપર ઉભો છે એનો હદીઓ પણ લઈને જાજે અને જન્નતમાં જવું છે તો રિદ્વાન નો હદીઓ એવું ના બને આ બે જણા આપણને પાસ પાસ કરીને ક્યાંય નાખી આવે માલિક અને રિદ્વાન એટલે કહ્યું બે ની દોસ્તી કરીને જે મારા દરબારમાં આવવા પહેલા એ બે દોસ્ત થઈ ગયા પછી તારા નબીને એક હદીઓ પેશ કરવાનો છે પછી નબી ઉપર જે વહી લાવનારો મારો સૈયદુલ મલાઈકા હતો એને જિબ્રાઈલને પણ હદીયા પેશ કરવાના છે અને અંતમાં મારી મુલાકાતે આવને તો ખુદા માટે પણ હદીઓ લઈને આવશે માલુમ એવું પડે છે કે હઝરતે ઇન્સાનની ફિતરતને મધ્ય નજર રાખી ખુદા બંદે કરીમના નબી આપણને સમજાવી રહ્યા છે કે આ બધાય અમલ તૈયાર કરીને આવજો અજીબ મામલો છે સવાલ કરનારે સવાલ કર્યો વમા હદીયતુ ઇઝરાઈલ યા રસૂલલ્લાહ એ તો બયાન કરો ઇઝરાઈલ મલિકુલ મોતની મુલાકાત થાય એના માટે શું તૈયાર કરું તો રસૂલે કહ્યું અમ્મા હદીયતુ ઇઝરાઈલ ફઅરબા એક એકના કોફરે જે છે ને ગિફ્ટ પેક બધાને ચાર ચાર હદીયા તૈયાર કરવાના છે તો આપણો વિષય બધાને યાદ રહી ગયું ઇન્શાઅલ્લાહ ફરી વાર યાદ આપવા રહ્યો છું હદીસ આ આપણી ચાલશે એટલે 40 મસલાના બારામાં આપણે ચર્ચા કરશો જરૂરી નથી મને અને તમને 40 40 વસ્તુ યાદ રહે યાદ એ રાખવાનું છે કે આ જેટલા કોફરેની વાત થશે એવા જેટલા મારે ત્યાં તૈયાર થઈ ગયા છે એવા વિભાવ નખાઈ ગયું છે ઓકે જેટલા હજી કોફરેમાં નથી ને એને ગોત્યાવું સમજાય છે 40 યાદ કરવાની જરૂર નથી અને એવા કોફરે રસૂલે ખુદા બયાન કરશે કે અહીંયા પણ આપણને જરૂર છે બાદમાં બિલકુલ મોત ના સાથે તો 10 હદીયા મલેકુલ મોત કબર મુનકરો નકીર મીઝાન સરાત માલિક જન્નતનો દરબાર રિઝવાન નબી માશાઅલ્લાહ માશાઅલ્લાહ સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ જિબ્રાઈલ અને પરવરદિગાર બસ અઝીઝાને મહતરમ એ આપણા આશરાનો વિષય રહેશે અને આ જ હદીયાઓ જે મોહરમ દરમિયાન આપણી સમક્ષ પેશ થશે એ જ હદીયાઓને મદ્દેનજર રાખી હુસૈન પણ આજે એક સફર કરી રહ્યા છે હુસૈનને પણ એમનું વતન છોડવું પડી રહ્યું છે હુસૈનને પણ એમના માથીને વિદાય થવાનું મૂકવાનું હુસૈન મઝલૂમ ઉપર એ જમાનો આવી ગયો કે હવે મદીનાવાસીઓ હુસૈનના દુશ્મન થઈ ગયા છે હુસૈન મઝલૂમને મદીનાએ મુનવ્વરાની અંદર અમાન નથી અને હર વર્ષે અઝીઝાને મહતરમ એક રિવાયતોને આપણે સાંભળીએ છીએ કે જ્યારે વલીદના દરબારમાંથી ને ઇમામ હુસૈનને બૈયત માટે બોલાવવામાં આવ્યા હતા અને બની હાશિમના જવાનો સાથે ઇમામ હુસૈન મઝલૂમ ત્યાં ગયા હતા અને જ્યારે પાછા આવ્યા છે તો અરબાબ મિંબર બયાન કરે છે અરે હજી તો શરૂઆત કરબલા થઈ રહી છે અને ત્યાં પણ એક નાની બાળકીનો એક કયામતનો જુમલો આપણી સમક્ષ આવે છે જે જુમલો આશુરા બાદ પણ સાંભળવામાં આવ્યો છે તારીખની અંદર મળે છે કે જ્યારે મારા આપા હુસૈન
એ ઝાલિમના દરબારમાંથી પાછા ઘરે આવ્યા છે. અને જ્યારે દક્કુલ બાપ થયું, જ્યારે દક્કુલ બાપ સવાલ થયો કે દરવાજાના પાછળ કોણ છે, અને જ્યારે મારા મૌલાએ કહ્યું છે કે હું છું હુસૈન ઇબ્ને અલી, તો એ દરવાજા પાછળથી એક નાની બાળકી જનાબે સકીનાની રોવાની આવાજ બુલંદ થઈ. હુસૈન અજબ થઈ ગયા, બેટીને સીનાથી લગાવી કહેવા લાગ્યા, અઈ બેટી સકીના, શા માટે રડી રહી છો? તો એ નાની સકીના કહેવા લાગી, બાબા જાન, અરે જ્યારથી તમો દરબારમાં ગયા છો, હું ખુદાથી દુઆ કરતી હતી, એ મારા પરવરદિગાર, મારા બાબાને સહી સલામત પાછા લાવ. હું કહીશ, એ બેટી સકીના, આજે તમારી દુઆ કબૂલ થઈ ગઈ, એક જમાનો આવશે તમારી એ દિલની દુઆ હશે, પણ ખુદાની મસલિહત બીજે ક્યાંય હશે. બસ હઝાર અને ઇમામ હુસૈન મારા મૌલા ઘરની અંદર દાખિલ થયા. બીબીઓને હુકમ કર્યો કે એ બીબીઓ સફરની તૈયારી કરી લ્યો. અને એટલી વારમાં અરબાબ મિંબર બયાન કરે છે, મારા મઝલુમ ઇમામ નાના મઝાર ઉપર જઈ રહ્યા છે. એક વખત આવ્યો નાના મઝાર ઉપર હુસૈન સર રાખી, ઝારો કતાર રડી રહ્યા છે. અજીબ રિવાયત, ખુદ હુસૈન મજલુમ કરી રહ્યા છે. કહે છે, જ્યારે હું રોય રોય ગશ ખાવા લાગ્યો, અરે મેં જોયું, અરે સપનામાં નાના આવેલા છે, એક પછી એક નબીઓ પણ આવેલા છે. મેં નાનાથી કહ્યું, નાના જાન, તમારું મદીના મારું દુશ્મન થઈ ગયું છે. અરે નાના, ખુદાથી દુઆ કરો, ખુદા પણ મને તમારા સાથે કબરની અંદર લઈ લે. અદા ધારો, નાના એ હુસૈન કહે છે, મને કહ્યું, હે મરલા, હજી તને ઇમ્તિહાન દેવાનું છે. હે મરલાલ, હજી તને તારી માં બહેનોની ચાદરની કુરબાની આપવાની છે. અરે શા અલ્લાહો, અયરા હુન્ન સબાયા, ખુદાની મરજી છે. અરે બીબીઓ, બેપરદગી જે છે એમનો ઇમ્તિહાન પેશ કરે. બસ હુસૈન જાગી ગયા, પાછા ઘરે આવ્યા, લોકોને કહ્યું, તૈયારી કરો. બસ અરબાબ મિંબર કહે છે, હવે મારા મૌલા એ દુખિયારી માના મઝાર પાસે આવ્યા છે. અરે એ કોણ માં છે? અરે એ માં છે. મેં જયારે તારીખ ને પૂછ્યું, તારીખે એક બીબી નો જિકર કર્યો છે, એક એવી બીબી જેની ઉંમર 18 વર્ષની હતી. અરે ભર જવાની માં એ બીબી ના બાલો દુખો થી સફેદ થઈ ગયા. અઝાધારો, મારા મૌલા એમની માદર થી એક વાર વિદાય નથી થયા, બીજી વાર થઈ રહ્યા છે. એક વખત હતો જ્યારે બીબી અલ્લાહની રહેમતે જવા વાળા હતા, મારા મૌલા અલીએ કહ્યું, હલો મુલેલ કરાર, અરે બીબીની મૈયત તૈયાર છે, એક ખૂણામાં એક નાના 8 વર્ષનો બાળક રડી રહ્યો છે. મૌલાએ કહ્યું, આ મારા લાલો, માથી વિદાય થઈ જા. અરબાબે મિંબર બયાન કરે છે, એ 8 વર્ષના બચ્ચાએ કહ્યું, અરે જ્યારે પણ હું રડું છું, અરે જ્યાર સુધી મારી મા મને નહીં પુકારે. બસ દાદારો, બાજાજે માસૂમ, એ બંદે કફન ખુલ્યા. માએ કહ્યું, એ મારા લાલ આવી જાવ, હુસૈન એક રુખસતી કરી લીધી, આજે બીજી રુખસતી આવી રહી છે. માને હુસૈન વિદાય કરી જઈ રહ્યા છે. જ્યારે ઘરની દહેલીઝમાં પાછા આવી ગયા, હુસૈન તૈયારી કરવા લાગ્યા છે. અરે સફરની તૈયારી થઈ રહી છે.
સપોને ચીરતી ચીરતી એક જઈફા આગળ વધી હુસૈનના દામનને પકડ્યો. હઝાદારો સમજી ગયા કોણ છે, નાની છે, ઉમ્મે સલમા છે. હુસૈનના દામનને પકડી કહી રહ્યા છે, અહી મારા લાલ ઇરાકની સફર નહીં કરતા. હુસૈને કહ્યું, નાની જાન શા માટે આ પ્રમાણે કહો છો? કહ્યું, મારા લાલ એક વખત હતો જયારે તમારા નાના હયાત હતા, નાનાએ મને હુજરામાં બોલાવી, કહ્યું, ઉમ્મે સલમા એક વખત આવશે કરબલાના રણમાં મારો નવાસો હુસૈન, ત્રણ દિવસનો ભૂખ્યો અને પ્યાસો શહીદ કરવામાં આવશે. અહી મારા લાલ કરબલાની સફર નહીં અખત્યાર કરતા. હુસૈને કહ્યું, અમ્મા સબર કરજો, ખુદાની મસલહત છે, હુસૈનની જિમ્મેદારી છે. પણ એ અમ્મા હું તમને દિલાસો દેવા માટે એક વસ્તુ અર્પણ કરું છું. હુસૈને બાયાજાન દામનમાંથી એક શીશી નીકાળી, કહ્યું, નાની જાન આ એ શીશીમાં કરબલાની ખાક છે. અરે નાની રોજ નજર કરતા રહેશો, અરે જ્યારે આએ માટીમાંથી ખૂનનો ફુવારો જાહેર થાય, નાની સમજી જજો તમારો હુસૈન ઝબા થઈ ગયો, તમારો હુસૈન વિદાય કરી ગયો. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ إِنَّ لِلَّهِ وَإِنَّ إِلَيْهِ رَاجِعُونَ رِضًا بِقَضَائِهِ وَتَسْلِيمًا.